ડભોઈ વડોદરા રોડ પર છેલ્લા કેટલાય સમયથી જમીનમાં કેબલો નાખવાની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારીને પગલે કેબલો નાખ્યા બાદ ખોદેલા ખાડા ખુલ્લા મૂકી દેવામાં આવતા આવતા જતા પશુઓ આ ખાડામાં પડી જવાના બનાવો બની રહ્યા છે. ગતરોજ ડભોઈ વેગા નજીક 5 ફૂટ ઊંડા ખાડામાં એક ગાય ફસાઈ ગઈ હતી. એક જાગૃત નાગરિક જોઈ જ્યાં તેને આસપાસના રાહદારીઓની મદદ લઈને ક્રેનની મદદથી તે ગાયને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી હતી. ડભોઈ વડોદરા રોડ પર તિલકવાડા રોડની બાજુમાં કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા કેબલ વાયરો નાખવાનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો કેબલ નાખી બેદરકારી વાપરીને કેબલ નાખ્યા બાદ 5 થી 6 ફૂટ ઊંડા ખોદેલા ખાડા પૂર્યા વગર જ જતા રહેતા હોય જેનો ભોગ ત્યાં રોડ ઉપરથી પસાર થતા પશુઓને થવું પડે છે. આવો જ એક બનાવ ગત રોજ વેગા શિવમ બજાજના શોરૂમની સામે બન્યો હતો અને ઘટનામાં 5 ફૂટ ઊંડા ખાડામાં એક ગાય 12 કલાક સુધી ફસાઈ રહી હતી, જેને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિક દ્વારા તે ગાયને ફસાયેલી જોઈને ડભોઈ નેચર હેલ્પ સેવિંગ ગ્રુપ તેમજ આસપાસથી પસાર થતા લોકોને બોલાવી ગાયને 4 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવી હતી અને લોકો દ્વારા દોરડાથી મદદથી ગાય બહાર કાઢતાની સાથે જ નીકળતા જ આખરે ક્રેનની મદદથી તેને રેસ્ક્યુ કરી પશુ દવાખાના સારવાર માટે લઈ જવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીઓ દ્વારા રોડની બાજુમાં કેબલો નાખવા ખાડા ખોદવામાં આવે છે, જે ન પૂરતા લોકોમાં ભારે રોષ છે અને પશુઓને પણ જાનહાનીનો ભય સેવાઈ રહ્યો છે, જેથી કોન્ટ્રાક્ટરોને સૂચના આપી કામ પૂર્ણ થયે ખાડા પૂરી દેવામાં આવે તેવી માટે લોકમાંગ ઉઠવા પામી છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.